नमस्ते बाळकો, કલોલ ગુજરાતી અને પર્યાવરણ, જેમાં ચેપ્ટર છે 3, તેનું નામ છે આટલા બધા રમકડા। તો બાળકો, આપણે છે એક ક્ષ વિશે સમજૂતી મેળવીશું। અહીંયા તમને ક્ષ આપ્યો છે, તો ચાલો આપણે એની સમજૂતી મેળવીએ। તો બાળકો, ક્ષ તમને અહીંયા શેપ પ્રમાણે આપ્યો છે, એ જ મુજબ તમારે લખવાનો છે। અને અહીંયા તમને ટપકા કરીને આપ્યા છે, એ મુજબ તમારે સ્ટેપ વાઇઝ કરવાનો છે। તો ચાલો આપણે જોઈએ। તો પહેલો છે ક્ષ, અહીંથી આપણે શરૂ કરવાનો છે, અહીંથી। તો ત્યાંથી આપણે ચાલુ કરીએ ક્ષને। ચાલો લઈએ શેપ નંબર 1, શેપ નંબર 2, શેપ નંબર 3 અને શેપ નંબર 4। તો તમને બાળકો અહીંયા આપેલા છે ડોટ કરીને, એ કરવાના છે શેપ નંબર 1 મુજબ, ત્યાર પછી શેપ નંબર 2 અને 3 મુજબ, અને ત્યાર પછી છે શેપ અહીંથી લેવાનો છે શેપ નંબર 4। તો આ જ રીતના તમારે કમ્પ્લીટ કરવાનો છે ક્ષ। ત્યાર મુજબ છે શ્ર, તો શ્રમાં છે એમાંય તમને શેપ આપ્યા છે, એ શેપ પ્રમાણે કરવાનો છે। તો શેપ નંબર 1 મુજબ, શેપ નંબર 2 મુજબ, શેપ નંબર 3 એ મુજબ તમારે પણ કરવાનો છે અહીંયા। શેપ નંબર 1, શેપ નંબર 2 અને શેપ નંબર 3 આ રીતના એ તમારે કમ્પ્લીટ કરવાનો છે, એટલે ક્ષ તમારો તૈયાર થઈ જશે। ત્યારબાદ તમને રૂ આપ્યું છે, રૂમાં તમારે એ જ રીતના કરવાનો છે, શેપ નંબર 1, શેપ નંબર 2, શેપ નંબર 3 એટલે આ રીતના તમારો રૂ તૈયાર થઈ જશે, શેપ નંબર 1, શેપ નંબર 2 અને શેપ નંબર 3 એટલે તમારો રૂ છે એ કમ્પ્લીટ થઈ જશે, અને એ મુજબ તમારે નીચે પણ લખવાનો છે। ત્યાર પછી છે રૂ, તો તેમાં તમારે રૂમાં છે એ પણ શેપ પ્રમાણે કરવાનો છે, શેપ નંબર 1, શેપ નંબર 2 એન્ડ શેપ નંબર 3 તમારે એ જ મુજબ કરવાનું છે, શેપ નંબર 1, શેપ નંબર 2 અને શેપ નંબર 3 તો આ મુજબ છે એ તમારો રૂ કમ્પ્લીટ થઈ જશે। એમથી તમારે લેવાનો છે 1, શેપ નંબર 2 અને શેપ નંબર 3 એટલે તમારો રૂ તૈયાર થઈ જશે। તો આ રીતના તમારે રૂ છે એ તૈયાર કરવાના છે। ચાલો ગાયે ગીતડું, ટર ટર ઢમ 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 એ તમારે ગીત ગાવાનું છે। ત્યાર પછી છે વાંચો અને લખો। બાળકો, તમારે વાંચવાનું છે અને સાથે લખવાનું છે, તો તમે જોઈ શકો છો અહીંયા તમને રેડ અથવા પિંક કલરની લાઈન આપેલી છે, તેમાં જ તમારે વચ્ચે એ શબ્દ લખવાના છે, એની બહાર જવા જોઈએ નહીં। અને અહીંયા છે તે તમારે માત્રા લખવાની છે, ઉપરની પેલી લીટી છે એમાં, એમાં તમારે માત્રા છે એ કરવાની છે, તો ખાસ ધ્યાન રાખવાની છે લખતી વખતે। પહેલું વાક્ય છે ઋષભ વાંચે છે, તો આ રીતના તમારે લખવાનું છે ઋષભ વાંચે છે। બીજું, આ ઋગ્વેદ છે, તો આ ઋગ્વેદ છે। ત્રીજું, ઋષિ યજ્ઞ કરે છે, તો ઋષિ યજ્ઞ કરે છે। ચોથું, શ્રાવણ કાવડ લઈને ગયું, તો શ્રાવણ કાવડ લઈને ગયું। પાંચમું, મારા અક્ષર સારા છે, તો મારા અક્ષર સારા છે। છઠ્ઠું, આ રૂમ સારો છે, એટલે આ રૂમ સારો છે। સાતમું, ખાંસી આવે તો રૂમાલ વાપરવો, તો ખાંસી આવે તો રૂમાલ વાપરો। આઠમું, રોજ રોજ શ્રમ કરવો, રોજ રોજ શ્રમ કરવો। નવમું, દર 4 મહિને ઋતુ બદલાય છે, તો દર 4 મહિને ઋતુ બદલાય છે। દસમું, હંમેશા ક્ષમા આપો, એટલે હંમેશા ક્ષમા આપો। તો આ રીતના બાળકો છે એ તમારે સરસ રાઇટિંગે અને તમારે લખવાના છે, અને સુંદર અક્ષરે લખવાના છે, તો આપણે સાથે બોલતું જવાનું છે અને લખતું પણ જવાનું છે। ત્યાર પછી છે રંગ પૂરો, તો બાળકો તમને રંગ પૂરવાનું કીધું છે અહીંયા, ચિત્રમાં રંગબેરંગી ક્ષ શ્ર રૂ અને રૂ અક્ષરોથી રંગ પૂરવો છે, પૂરવાનો છે। બાળકો, તમને અહીંયા જોઈ શકો છો બે મિત્રો છે, ત્યાર પછી તમને વૃક્ષ આપેલું છે, બગીચો આપેલો છે, બગીચામાં વૃક્ષ આપેલું છે, અહીંયા ઘાસ આપેલું છે,
ને અહીંયા એના ટીચર પણ આવ્યા છે. તો ચાલો તેમાં તમારે ક્ષ છે, ક્ષ એમાં તમારે લીલો, એટલે લીલો રંગ પૂર્યો છે. તમે મનપસંદ રંગ પૂરી શકો છો. અહીંયા વૃક્ષ છે એટલે તેથી મેં લીલો રંગ પૂર્યો છે ક્ષમાં. ત્યાર પછી સ્ર, સ્ર છે તેમાં તમારે શું છે કે તમારે આપેલું હોય તો એમાંથી તમારો મનપસંદ રંગ પણ પૂરી શકો છો. ત્યાર પછી છે રૂ, તો રૂ આપેલું છે તો રૂમાં પણ તમારે મનપસંદ રંગ પૂરવાનો છે. અને ત્યાર પછી છે ઋષિનો રૂ, તો તેમાંય તમારે શું કરવાનું છે, બ્લુ રંગ પૂરવાનો છે. ત્યાર પછી મેં જ્ઞ આપેલો છે, તો જ્ઞમાં પણ મેં રંગ પૂર્યો છે, એમાં પણ પોપટી રંગ પૂરી શકો છો. તો આ રીતના બાળકો તમને અક્ષર આપ્યા હોય તેમાંથી તમારે છે એ સુંદર જે તમને પસંદ હોય એમાંથી એ રંગ પૂરવાના છે. ત્યાર પછી છે રૂપાલી અને ઋત્વિક બંને ગયા બગીચામાં, બંને બાકડા પર બેઠા, બંને પાકા મિત્રો. બગીચામાં લીલાછમ વૃક્ષ હતા, વૃક્ષો પર રૂપાળા પક્ષીઓ હતા. રૂપાલીના માથા પર અચાનક ટપ દઈને કંઈક એવું પડ્યું. ઋત્વિકે ઉપરથી જોયું અને હસ્યો. ત્યાં તેમના શિક્ષક આવ્યા અને રૂપાલીને રૂમાલ આપીને ખડખડાટ હસ્યા. શિક્ષક સામે જોઈને રૂપાલી અને ઋત્વિક પણ ખૂબ જ હસ્યા. હવે બાળકો, એક બગીચો હતો, બગીચામાં બે મિત્રો હતા, એક રૂપાલી અને બીજો હતો ઋત્વિક. એ બંને સાથે બેઠા હતા, બેન બંને બાકડા પર બેઠા હતા. બંને પાકા મિત્રો જ, એટલે પાકા દોસ્તાર હતા. બગીચામાં લીલાછમ વૃક્ષો નીચે તે બેઠા હતા અને વૃક્ષો ઉપર તમે જોઈ શકો છો કે રૂપાળા એવા પક્ષી, એટલે કલરવ કરતા પક્ષીઓ બેઠા હતા. રૂપાલીના માથા પર અચાનક ટપ દઈને કંઈક પડ્યું એટલે ઋત્વિકે ઉપર જોઈ અને તે હસવા લાગ્યો. ત્યાં તેમના શિક્ષક આવ્યા અને રૂપાલીને રૂમાલ આપ્યો અને એ પણ ખડખડાટ હસવા લાગ્યા. શિક્ષક સામે જોઈ રૂપાલી અને ઋત્વિક પણ ખૂબ જ હસવા લાગ્યા. તો બાળકો આ રીતે છે એ તમારે